નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો ધી લોકસત્તાનું સ્પેશિયલ સેગમેન્ટ ચેટ ટેકો. કેટલાક લોકોને ડિનર બાદ સ્વીટ ખાવાનું પસંદ હોય છે અને જો તમને પણ ડિનર બાદ સ્વીટ ખાવાનું મન થયું હોય તો તમે રબડી બનાવીને ખાઈ શકો છો. રબડી એક સ્વીટ ડિશ છે જેને ખાસ કરીને તહેવારોમાં તેમજ લગ્ન પ્રસંગોમાં બનાવવામાં આવે છે, પરંતુ આ રબડીને તમે ઈચ્છો ત્યારે બનાવીને ખાઈ શકો છો. જો કે આજે અમે જે રબડી બનાવવાની રીત તમને જણાવવાના છે તે રબડીની નવી વેરાયટી છે જેનું નામ છે ઓરેન્જ રબડી. આ રબડી નાનાથી લઈને મોટા સુધી દરેકને ખૂબ જ પસંદ આવશે. તો આવો તમને જણાવી દઈએ ઓરેન્જ રબડી બનાવવાની રેસીપી. ઓરેન્જ રબડી બનાવવા માટે જોઈશે 1 લિટર દૂધ, 6 મીઠી નારંગી, 4 ચમચી ખાંડ, 1 ચમચી ઇલાયચી જાયફળનો પાવડર અને 1/2 કપ સૂકા મેવાની કતરણ. સૌ પ્રથમ એક તપેલીમાં દૂધને ધીમા તાપે જાડું થાય ત્યાં સુધી ખૂબ જ ઉકાળો. દૂધ એકદમ ઘાટું થઈ જાય ત્યાર પછી તેમાં ખાંડ અને ઇલાયચી જાયફળનો પાવડર ઉમેરી બરાબર હલાવી લો અને આ મિશ્રણને 20 મિનિટ સુધી મધ્યમ તાપે ઉકાળો. ત્યારબાદ રબડી તૈયાર થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દો. હવે રબડીને ફ્રીજમાં 2 કલાક માટે ઠંડી થવા માટે મૂકી દો. ઠંડી થયા બાદ આ રબડી એકદમ જાડી થઈ જશે. બીજી તરફ 2 નારંગીની છાલ ઉતારી બીયા કાઢી તેનો જ્યુસ તૈયાર કરી લો અને બાકીની 4 નારંગીને ઉપરથી થોડી કટ કરી ચમચીની મદદથી વચ્ચેનો ગર કાઢી લો. હવે તૈયાર કરેલી ઠંડી રબડીમાં નારંગીનો જ્યુસ ઉમેરીને મિક્સ કરી નારંગીના કવરમાં ઠંડી રબડી પીરસો અને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે આપણી સરસ મજાની ઓરેન્જ રબડી. તો અલગ ટાઈપની રબડીને તમે ખાધા પછી ફેમિલી જોડે બેસીને ખાઈને તેની મજા માણી શકો છો. સરસ મજાની જાડી રબડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, જેનો સ્વાદ કોઈનું પણ મન મોહી લે તેવો છે. આજે જ આ ડીશ ઘરે ટ્રાય કરો અને બધાને ખુશ કરી દો. તો આ બીજી એક ચટપટી અને ટેસ્ટી વાનગીઓ અમે તમારા માટે લાવતા રહીશું. જો તમે સામગ્રી અને બનાવવાની રીતમાં કશું ચૂકી ગયા હો તો ફરીથી નોંધ કરી લો. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.